યુનિટ નંબર 6 સપ્ત વાસરાહ ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય સંસ્કૃત. સપ્ત વાસરાહ, સપ્ત વાસરા એટલે કે 60 વાર. અઠવાડિયામાં કેટલા વાર હોય? 60. કયા કયા બોલો તો ગુજરાતીમાં. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. બધાય સાથે બોલવાનું છે. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર. વેરી ગુડ. ચલો તો સપ્ત વાસરા એટલે કે 60 વાર. બસ જે રીતે આપણે ગુજરાતીમાં 60 વાર કહીએ છીએ ને, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. ઇંગ્લિશમાં આપણે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. એ પ્રમાણે આજે આપણે સંસ્કૃતમાં 60 વાર શીખીશું. સંસ્કૃતમાં તો પહેલાં આપણે સંસ્કૃતમાં વાર કેવી રીતે રીડ થાય તે જોઈએ. બોલો પહેલું, રવિવાસર, સોમવાસર. રવિવાસર એટલે કયો વાર કહેવાય? વેરી ગુડ. સોમવાસર એટલે સોમવાર. મંગળવાસર એટલે મંગળવાર. બુધવાસર બુધવાર. ગુરુવાસર ગુરુવાર. શુક્રવાસર શુક્રવાર. શનિવાસર શનિવાર. ઓકે, હવે આ વાર તમારી જાતે તમારે સંસ્કૃતમાં બોલવાના છે. ડાડી ચલો સ્ટાર્ટ કરો. રવિવાસર, સોમવાસર, મંગળવાસર, બુધવાસર, ગુરુવાસર, શુક્રવાસર અને શનિવાસર. વેરી ગુડ, સરસ. હવે આપણે ટિપ્પણીમાં જોઈએ અઢ. અઢ એટલે શું કહેવાય? આજે. અઢ એટલે શું કહેવાય? આજે. સ્વ અર્થાત આવતીકાલે. શું કહેવાય? આવતીકાલે. અહ અર્થાત ગઈકાલે. અને ચિંતયતું એટલે વિચારો. શું કરવાનું? વિચારવાનું. તો અઢ એટલે આજે, સ્વ એટલે આવતીકાલ, અને અહ એટલે ગઈકાલે. તો જુઓ, અઢ કહ વાસર. અઢ એટલે આજે કયો વાર છે? તો બોલો, અઢ મંગળવાસર. બોલો, અઢ અર્થાત આજે મંગળવાર છે. બોલો, સ્વ બુધવાસર. બુધવાસર એટલે જો આજે મંગળવાર હોય તો આવતીકાલ કયો વાર હોય? બુધવાર. અહ સોમવાસર એટલે કે ગઈકાલે કયો વાર હતો? સોમવાર હતો. સિમ્પલ, જો આજે મંગળવાર હોય તો આવતીકાલે કયો વાર હશે? બુધવાર. અને ગઈકાલે કયો વાર હતો? સોમવાર. બસ એ પ્રમાણે ચિંતય હતું. ચિંતય એટલે કે વિચારો. એટલે આના ઉત્તર તમારે જાતે આપવાના છે. તો પહેલું શું રખ્યું છે? અઢ શુક્રવાસર. શું રખ્યું છે? અઢ શુક્રવાસર. તો હ અર્થાત ગઈકાલે. ગઈકાલે કયો વાર હતો? ગુરુવાસર. અને સ્વહ એટલે આવતીકાલ. તો આવતીકાલ કયો વાર હશે? શનિવાસર. વેરી ગુડ. હવે બીજું આપ્યું છે અઢ રવિવાસર. શું આપ્યું છે? અઢ રવિવાસર. અઢ એટલે આજે, આજે રવિવાર છે. તો સ્વહ, સ્વ એટલે શું કહેવાય? આવતીકાલ. જો આજે રવિવાર હોય તો આવતીકાલ કયો વાર હશે? સોમવાસર. અને અહ એટલે આજે રવિવાર છે. તો ગઈકાલ કયો વાર હતો? શનિવાસર. સમજમાં આવ્યું? ચલો એક વાર ફરીથી તમારે આ બધા નામ સંસ્કૃતમાં બોલવાના છે, સાથે ગુજરાતીમાં પણ. ઠીક છે, રેડી? ચલો રે સ્ટાર્ટેડ. રવિવાસર એટલે રવિવાર, સોમવાસર એટલે સોમવાર, મંગળવાસર મંગળ એટલે મંગળવાર, બુધવાસર એટલે બુધવાર, ગુરુવાસર એટલે ગુરુવાર, શુક્રવાસર એટલે શુક્રવાર, શનિવાસર એટલે શનિવાર. ઓકે. So wish you all the best. It's very easy chapter. Saptavasara, good luck and best of luck.